સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ આજે આપણે સ્ટેન્ડર્ડ નાઇન્થમાં ગુજરાતીમાં ચેપ્ટર ટ્વેલ્વ તો જાણું કે જેનો સાહિત્ય પ્રકાર છે ઉર્મિગીત આ ચેપ્ટર વિશે આપણે અભ્યાસ કરીશું ચેપ્ટરના કવિ છે સુરેશ દલાલ જે એક કાવ્ય છે અને તેનો સાહિત્ય પ્રકાર ઉર્મિગીત છે તો આપણે કવિતાની શરૂઆત કરીએ કાવ્ય બાર તો જાણું કે જેનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત કવિ છે સુરેશ દલાલ સુરેશ દલાનો જન્મ અગિયાર ઓક્ટોબર ઓગણીસો ને બત્રીસમાં થયો હતો જ્યારે તેમનું અવસાન દસ ઓગસ્ટ બે હજાર બારમાં થયું હતું સુરેશ પુરુષોત્તમ દાસ દલાલ કે જે મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં જન્મેલ છે એકાંત તારીખનું ઘર નજરું લાગી ઈટ્ટાકીટ્ટા ધીંગામસ્તી અલગ ચલાણું ભિલ્લું પગની હુવડી હાથ હલેશા ટીંગા એ તેમના કાવ્યના સંગ્રહો છે જ્યારે ગદ્ય કાવ્યનો સંગ્રહ અસ્તિત્વ છે એટલે કે તેમનો ગદ્યનો સંગ્રહ છે અસ્તિત્વ સમિત કવિ સમિત કવિનો શબ્દ તપોવન ઉપહાર સહવાસ વેથિકા એમના સંપાદનો છે કાવ્યયન અને કાવ્ય વિશ્વ એ બે એમના નોંધપાત્ર સંચયો છે કવિતા દ્વૈમાસિક સંપાદન તેમણે યશસ્વી રીતે કર્યું હતું તેમને રામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવે છે આ કાવ્યમાં સાના વિશે વાત કરવામાં આવી છે તે વિશે ટૂંકમાં સારાંશ આપેલ છે કૃષ્ણ પ્રેમને વ્યક્ત કરતી આ રચના છે એટલે કે શ્રી કૃષ્ણના ભક્તિમાં મગ્ન કૃષ્ણનો પ્રેમ એ રીતે આ કાવ્યની રચના કરી છે ગોપી કૃષ્ણને પડકાર આપતા કહે છે એટલે કે ગોપી કૃષ્ણને એક પડકાર આપે છે એમ કહે છે કે જો તમે મારી ગાગર ગાગર એટલે કે નાનો એવો ગળો જો તમે મારી ગાગર ઉતારો માથા ઉપરથી જો તમે એની નીચે ઉતારો તો હું એમ માનીશ કે તમે પહાડ એટલે કે ગોવર્ધન પર્વતને ઉચક્યો હતો શ્રી કૃષ્ણ વિશે એક કથા છે કે તેમણે પોતાની આંગળી એક આખો ગોવર્ધન પર્વત જ્યારે ત્યાંના લોકો મુસીબતમાં હતા ત્યારે ઉચક્યો હતો હવે ગોપી તેમને પડકાર આપતા આ શબ્દ કહે છે ગાગર ઉતારવાની બહાને કૃષ્ણ ગેલી એટલે કે કૃષ્ણના પ્રેમમાં મગ્ન એવી કૃષ્ણ ગેલી ગોપી કૃષ્ણનું નાટકીય ઝંખે છે એટલે કે કૃષ્ણ કેવા નખરા કરી છે તે જોવું છે એને સાચુકલું શ્રી કૃષ્ણ પાસે ગાગર નથી ઉચકાવી પણ ગાગર ઉચકવાથી શ્રી કૃષ્ણ કેવી રીતે કેવી પરિસ્થિતિમાં છે કેવું કરે છે એ ગોપીને જોવું છે ગાગર ઉતારે તે પતિ એવો લોકજીવનનો સંદર્ભ પણ જોઈ શકાય તેથી જ ગોપી કહે છે કે પ્રેમ સ્વીકારવાનો આવો અવસર ફરી ફરીને આવવાનો નથી આજે આ અમૂલક અવસરને એળે એટલે કે નકામો ના જવા દેશો વાંસણી જમુનાજી ગાયો જેવા સંદર્ભોથી એટલે કે એવા શબ્દોથી કવિ આ ગીત રચનામાં ગોકુળનું અને પ્રેમનું વાતાવરણ રચ્યું છે આપણે કાવ્ય જોઈએ સૌપ્રથમ કાવ્યની પંક્તિઓ આપણે રીડ કરીશું કે મારી ગાગર ઉતારો તો જાણું કે રાજ તમે ઉચક્યો હતો પહાડને હું તો ઘરે ઘરે જઈને વખાણું કે રાજ તમે હતો પહાડને આખો દી વાસને હાથમાં રમાડો કાન એમાં શા હોય જાજા વેતા પ્રશ્ન કરે છે કાંટાળી કેરી પર ગાગર લઈને અમે આવતા જતા નિસ્મિત દેતા હું તો વહેતી જમુનાને અહીં આણું મારી ગાગર ઉતારો તો જાણું કે રાજ તમે ઉચક્યો હતો પહાડને ડચકારા દઈ દઈને ગાયો ચરાવી ને છાસ મહી ખાઈ લેવો પોરો ચપટીમાં આવું તો કામ કરી નાખે અહીં નાનકડો ગોકુળનો છોરો ફરી ફરી નહીં આવે ટાણું મારી ગાગર ઉતારો તો જાણું કે રાજ તમે હતો પહાડને તો આ સુંદર રાજકો ગીતમાં કવિએ ગોપી અને શ્રી કૃષ્ણ વિશે એક તો સંવાદ પણ રજૂ કર્યો છે એટલે શ્રી કૃષ્ણ સામે તો નથી બોલતા પણ ગોપી શ્રી કૃષ્ણને કહી રહી છે કે એક પડકાર આપી રહી છે કે તમારે અહીં મારી ગાગર મારા માથા ઉપરથી તમારે ગળો ઉતારવાનો છે હવે આપણે સમજૂતી લઈએ મારી ગાગર ઉતારો કોઈ ઉતારો તો જાણું કે રાજ તમે ઉંચક્યો હતો પહાડને હું તો ઘરે ઘરે જઈને વખાણું કે રાજ તમે ઊંચક્યો હતો પહાડને અહીં ગોપી કહે છે કે હે કાના હે રાજ જો તમે મારા માથા ઉપરથી ગાગર ઉતારો તો હું જાણું અથવા તો સમજું કે તમે ગોવર્ધન પર્વતને પણ ઉચક્યો હતો અને આ વાત હે રાજ હું ઘરે ઘરે જઈને વૃંદાવનમાં જે પંગર છે ત્યાં જઈ જઈને કહીશ તમારી વખાણ કરીશ કે તમે ગોવર્ધન પર્વત ઉચક્યો હતો આખો દી વાસને હાથમાં રમાડો છો કાન એમાં હોય જાજા વેતા કાંટાળી કેરી પર ગાગર લઈને અમે આવતા જતાને ને સ્મિત દેતા એટલે કવિ અહીં કહે છે આગળ હું તો વહેતી જમુનાને અહીં આણું મારી ગાગર ઉતારો તો જાણું કે રાજ તમે ઉચક્યો હતો પહાડને કવિ સુરેશ દલાલ કહે છે કે કાનજી આખો દિવસ તો તમે શું કરો છો વાસણીને હાથમાં લઈને રમાડો છો અને વગાડો છો એમાં શું ડાપણ છે અથવા તો એમાં શું થઈ ગયું અમે તો કાંટાળી કેળી કેળી એટલે કે રસ્તો માર્ગ એની પર માથા ઉપર ગાગલ લઈને ચાલીએ છીએ તો પણ અમારા ચહેરા ઉપર સ્મિત છે ખુશી છે હું તો એટલે ગોપી કહે છે કે હું વહેતી જમુનાથી જમુનામાંથી પાણી ભરીને આવું છું હે રાજ જો તમે માથા ઉપરથી આ ગળો ઉતારો તો હું જાણું કે તમે ગોવર્ધન પર્વતને પર્વતને ઉચક્યો હતો ડચકારી દઈ દઈને ગાયો ચરાવે ડચકારી એટલે કે અવાજ ડચ એવો અવાજ કરીને ગાય કે બળદને હાંકવો તો કે ડચકારી દઈ દઈને ગાયો ચરાવી ને મહી ખાઈ લેવો પૂરો ચપટીમાં આવું તો કામ કરી નાખે અહીં નાનકડો ગોકુળનો છોરો ફરી ફરી નહીં આવે ટાણું મારી ગાગર ઉતારો તો જાણો કવિ સુરેશ દલાલ કહે છે કે ડચકારા એવા અવાજ કરીને તમે ગાયો ચરાવો છો અને છાંયડામાં ગાયા ઝાડના વૃક્ષના નીચે બેસીને તમે પોરો આરામ પણ કરી લો છો એ તો સરળ છે આવું કામ તો અહીં ગોકુલનો નાનો છોકરો પણ કરી શકે ચપટીમાં આવું કામ કરી નાખે હવે ગાગર ઉતારવાનો આવો સમય ટાણું એટલે કે સમય ફરી નહીં આવે રાજ

ડચકારા ડચ એવો અવાજ ગાય અને બળદને હાંકતા કરાતો અવાજ વિરોધી શબ્દમાં સ્મિત તેનો વિરોધી છે રુદન તળપદા શબ્દો પોરો એટલે કે થાક ખાવો વિરામ કરવો ટાણું એટલે કે ઔષધ છોરો એટલે છોકરો રૂઢિ પ્રયોગમાં વેતા એટલે કે વધારે પડતું ડાપણ અને પોરો લેવો એટલે કે આરામ કરો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર એક વિકલ્પ છે વિકલ્પ નંબર એક શ્રી કૃષ્ણએ પહાડ ઉચક્યો હતો તે હકીકત સ્વીકારવા ગોપી કઈ શરત રાખે છે તો જવાબમાં આવી શકે પોતાની ગાગર ઉતારવાની વિકલ્પ નંબર બે શ્રી કૃષ્ણ કઈ રીતે ગાયો ચરાવતા હતા તો શ્રી કૃષ્ણ ડચકારા દઈ દઈને ગાયો ચરાવતા હતા વિકલ્પ નંબર ત્રણ ગોપી કઈ વાત ઘરે ઘરે જઈને વખાણવા માંગે છે તો પહાડ ઉચકવાની એટલે કે કાનાએ પહાડ ઉચક્યો હતો એ વાત વિકલ્પ નંબર ચાર ગોપી કેવા રસ્તા ઉપર ચાલીને ગાગર ભરવા જતી હતી જવાબમાં આવે કાંટાળી કેળી પર એટલે કે કાંટાવાળા રસ્તા ઉપર પણ ગોપી ગાગર ભરવા જતી હતી પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર બે બે ત્રણ વાક્યોમાં ઉત્તર આપો પહેલો સવાલ છે ગોપી પોતાના કયા કયા વાત કરે છે બીજો સવાલ છે ઉદ્દેશીને ગોપી શું કહે છે બંને સવાલના આન્સર જોઈએ ગોપી પોતાના કયા કયા કાર્યોની વાત કરે છે ગોપી કાંટાળા રસ્તે આવજા કરીને જમુનાનું પાણી ભરી ગાગર માથે મૂકીને લાવે છે અને તે સદા હસતી રહે છે સવાલ નંબર બે કૃષ્ણને ઉદ્દેશી ગોપી કહે છે કે મારી ગાગર ઉતારો તો જાણો કે તમે ગોવર્ધન પર્વતને ઉચક્યો હતો આખો દિવસ હાથમાં વાસણી રમાડો છો તેમાં સી મોટી આવડત ડચકારા દઈને ગાયો ચરાવી એવું કામ તો અહીં નાનકડો ગોકુળનો છોરો પણ ચપટીમાં કરી નાખે છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના છ સાત લેટીમાં ઉત્તર આપો લોંગ ક્વેશ્ચન આન્સર એક છે કે તો જાણો કાવ્યનું રસ દર્શન કરાવો તો ફર્સ્ટ પેરેગ્રાફમાં કાવ્યનું નામ આ કાવ્યનું નામ તો જાણું છે કે જેના કવિ સુરેશ દલાલ છે સુરેશ દલાલે આ કાવ્ય કાવ્યનો સાહિત્ય પ્રકાર ઉર્મદિત છે અને સુરેશ દલાલે આ કાવ્યમાં શ્રી કૃષ્ણ અને ગોપી વિશે સુંદર વાત વ્યક્ત કરે છે પછી બીજા પેરેગ્રાફમાં કે તો જાણો કાવ્ય ગોપીના કૃષ્ણ પ્રેમનું દર્શન કરાવે છે પણ જરા જુદી રીતે ગોપી શ્રી કૃષ્ણને પડકાર આપતા કહે છે કે તમે મારી ગાગર ઉતારો તો હું જાણું કે તમે ગોવર્ધન પર્વત ઉચક્યો હતો પછી હું ઘરે ઘરે જઈને વખાણ કરું કે તમે ગોવર્ધન પર્વત ઉચક્યો હતો તમે આખો દિવસ હાથમાં વાંસરી રમાડો એમાં શું અમે તો કાંટાળી કેળી પર ગાગર લઈને આવીએ અને પાછા સ્મિત આપીએ છીએ દશકારા દઈને ગાયો ચડાવી એવું કામ તો અમારા ગોકુલનો છોરો ચપટીમાં કરી નાખે તમે મારી ગાગર ઉતારો તો તમે સાચા આમ ગાગર ઉતારવાની બહાને ગોપી શ્રી કૃષ્ણનું નૈકટ્ય એટલે કે એમનું નિવાસ એમની પાસે રહેવાનું જંખે છે તો આ કાવ્યમાં કવિ સુરેશ દલાલે ખૂબ જ સુંદર વાત કરે છે ગોપી અને કાના વિશે કે ગુપી પડકાર ફેંકીને કાનાને એમની નજીક રાખવા માંગે છે અને કાવ્યનો શીર્ષક યથાર્થ છે ઓકે હવે આપણે નોટબુકમાં સમાનાર્થ વિરોધી તળપદાર્થ શબ્દ અને રૂઢિપ્રયોગ જે ચર્ચા કરી છે એ લખવાની છે સાથે સાથે સ્વાધ્યાયમાં ક્વેશ્ચન વન ટુ એન્ડ થ્રી નોટબુકમાં લખવાનો છે